सो हाय गाइस, वेलकम टू फाउंडेशन सीरीज ऑफ क्लास 9-10। सो विद्यार्थी मित्रों, आपणे हवे आगला लेक्चर में आई गया छे कि जेना अंदर आपणे प्रकाशनो वक्रीभवन जोवाना छे। अत्यार सुधी आपणे प्रकाशनी घटना जोई गया था, जेने आपणे परावर्तन कीधुं हतुं, कारण के आ चेप्टरना अंदर प्रकाशनो परावर्तन अने वक्रीभवन जोवानुं छे। सो हवे परावर्तनना बधा ज टॉपिक आपणे क्लियर कर्या। प्रतिबिंबथी माँडीने किरणथी माँडीने प्रतिबिंब, प्रतिबिंब केवी रीते रचाय छे, कई जग्याए रचाय छे, तथा एना सूत्रो, मोटवणी, आ बधा ज विषे आपणे माहिती मेळवी लीधी हती। हवे आपणे एक खास अगत्यनी जे घटना छे विद्यार्थी मित्रो, तमने कदाच रसप्रद लागशे जोता ज, कारण के फोटो देखाई रह्यो छे ने, पिक्चरो बधा देखाई रह्या छे। तो अहीं आज लेक्चरना अंदर आपणे आजे बीजी जे घटना छे प्रकाशनी ए जोवाना छे, जेने आपणे वक्रीभवन कहीशुं। वक्रीभवन एक्चुअलीमां छे शुं? सो अहीं तमने फोटामां त्रण एक में जुदा जुदा पिक्चरो लीधा छे, फोटाओ। सो तमने एना अंदर कंईक थोड़ो देखाई रह्यु छे, डेली टू डेली लाइफनी एक्टिविटीज, मतलब डेली लाइफमां थतुं जे पण घटनाओ छे ए देख, मतलब तमने आ फोटामां देखाई रह्यु छे। तमने कदाच विचार थशे कदाच कि ज्यारे कोई ग्लासमां पाणी भरेलू हो, सपोज के अर्धो ग्लास भरेलू छे, अने अंदर ज्यारे तमे पेन्सिल मूको छो अने तमे साइडमांथी જુઓ છો જ્યારે, ત્યારે પેન્સિલ સહેજ है ने, જ્યારે પાણી સપાટી જુદી પડશે, મતલબ ઉપર હવા છે અને નીચે પાણી સપાટી, બરાબર, પાણીનું માધ્યમ છે, તો પાણી અહીં જે પેન્સિલ છે એ સહેજ વાંકી વળેલ અથવા તૂટેલી દેખાય છે, હેને। સો આનું થવાનું કારણ શું? વાસ્તવમાં જ્યારે પેન્સિલ તમે અંદરથી પાણીમાંથી નીકળશો તો તમને આખી જોવા મળશે, પણ જેવી જ તમે પેન્સિલને પાણીના ગ્લાસમાં મૂકો છો તો વિદ્યાર્થી મિત્રો, આ પેન્સિલ તમને કેવી દેખાય છે? તો મતલબ કે અહીંથી વળી ગઈ છે અથવા તો અહીંથી તૂટી ગઈ છે। ઓકે, અહીં બીજી એક ફોટો છે, એના અંદર પણ તમને એવું દેખાઈ રહ્યું છે કે એક જગ છે જેના અંદર પાણી ભરેલું છે અને અહીં માછલીઓ મતલબ અંદર છે, પાછળની સાઈડ એક બિલાડી છે। શું બિલાડી તમે જોવો તો કેવી દેખાય છે? એકદમ જાડી દેખાય છે, વાસ્તવમાં એવું હોતું નથી ને, બિલાડી તમે પાછળ જઈને જોશો તો બિલાડી આટલી જાડી નથી, એની આંખો જુઓ તમે કેટલી મોટી થઈ ગઈ છે આંખો, હે ને। સો આના અંદર તમને એવું લાગશે કે આના અંદર પણ કંઈક થઈ રહ્યું છે। પછી સાઈડમાં એક બીજું એક્ઝામ્પલ છે, અહીં જુઓ, માની લો કે કોઈ સ્વિમિંગ પુલમાં છે, બરાબર, તો જ્યારે એને તમે સાઈડમાંથી જોવો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને શું લાગશે કે જે માણસ છે અંદર છે, બરાબર, શરીર, સો એનો જે નીચેનો ભાગ છે શરીરનો એ જુદો છે, તથા જે એનો ઉપરનો ભાગ છે એટલે માથાવાળો ભાગ છે એ જુદો છે। શું આવું હશે શક્ય? તો આ જે ઘટનાઓ બને છે એ ઘટનાને આપણે બેઝિકલી વક્રીભવન તરીકે લઈશું। હાલ આપણે ફક્ત સમજવાનું શું છે કે વક્રીભવન, તો અહીં જે ઘટના બને છે એ બી વિદ્યાર્થી મિત્રો, ઘટના કઈ બને છે? તો પ્રકાશનો વક્રીભવન। કઈ ઘટના બને છે? તો પ્રકાશનો વક્રીભવન। હવે આ કેમ થયું પ્રકાશનો વક્રીભવન? તમને કદાચ વિચાર થયો હશે કે આ જે ફોટાઓ દેખાઈ રહ્યા છે ને, પિક્ચર જે દેખાય છે, જે ઉદાહરણો છે, એના અંદર આ થવાનું કારણ શું છે? તો અહીં શું થાય છે? પ્રકાશનું વક્રીભવન થાય છે। શું થાય છે? વક્રીભવન। આ શબ્દ જે એવો છે તમને કદાચ મૂંઝવણમાં મૂકશે, પણ વક્રીભવન વિશે હવે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે વક્રીભવન કોને કહેવાય। સિમ્પલ તમે એક વસ્તુ વિચારો, આ ત્રણેયમાં એક એક બે અલગ જુદા જુદા માધ્યમો લીધા છે, દેખાય છે ને તમને? કેવા માધ્યમો? સપોઝ કે અહીં પાણીનું માધ્યમ છે, ઉપર હવા છે, અહીં પાણી છે, પછી સાઈડમાં હવા ગમે ત્યાં, ઓકે, અહીં પાણી છે, ઉપર નથી પાણી એટલે ઉપર હવાનું માધ્યમ। સો અહીં માધ્યમના રીતે એટલે કે જે અલગ અલગ જુદા જુદા માધ્યમો છે એના થકી કંઈક થતું હશે, જેથી કરીને પ્રકાશનું વક્રીભવન થાય છે। પ્રકાશનું વક્રીભવન શું છે? તો પ્રકાશના વક્રીભવન થવા માટે મિનિમમ વિદ્યાર્થી મિત્રો બે માધ્યમોની જરૂર પડે છે। એટલે કે જુદા જુદા જ્યારે માધ્યમોમાં પ્રકાશ ગતિ કરે છે, જુદા જુદા માધ્યમોમાં જ્યારે પ્રકાશ ગતિ કરે છે ત્યારે પ્રકાશનો વક્રીભવન થાય છે। શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વક્રીભવન થાય છે। સો સિમ્પલ છે, તમને મેં ત્રણેક એક્ઝામ્પલો લીધા, એનાથી ક્લિયર થઈ ગયું હશે કે અહીં શું થઈ રહ્યું છે, પ્રકાશનું વક્રીભવન। પણ હજી એટલું ક્લિયર નથી થયું કે પ્રકાશની વક્રીભવનની એકચ્યુઅલી વ્યાખ્યા શું છે, બરાબર? સો આપણે એક વ્યાખ્યા જે છે, સરળ વ્યાખ્યા એ સમજીએ કે પ્રકાશનું વક્રીભવન કોને કહીશું। તો કે જ્યારે પ્રકાશનું કિરણ, સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રકાશનો, ઓકે, હવે પ્રકાશનું અહીં જે કિરણ લઈશ ને એ ત્રાંસુ લેવાનું છે, એનું ત્રાંસુ કારણ શું છે એ પણ આપણે સમજીશું કે જ્યારે પ્રકાશનો ત્રાંસુ કિરણ, જ્યારે પ્રકાશનો ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમ
मोने छुट्टी पाड़ती सपाटी आगर किरण ना प्रसरणनी दिशा बदलाय छे, प्रसरणनी दिशा बदलाय छे अने आ घटनाने प्रकाशनो शू कहे विद्यार्थी मित्रों तो वक्री भवन कहे छे। शू कहे छे? वक्री भवन कहे छे। सिंपल छे व्याख्या, आपणे स्टेप बाय स्टेप समझी के व्याख्या शू कहेवा मांगे छे। ओके, सो ज्यारे प्रकाशनुं त्रासु किरण, आपणे एक्झाम्पल लईए एक बे माध्यमोनुं વિચારીને જેથી કરીને આપણને વધારે આઈડિયા આવશે। સો જ્યારે પ્રકાશનું કિરણ સપોઝ કે ત્રાંસુ કિરણ લેવાનું છે, તો અહીં હું માધ્યમોને છૂટી પાડતી એક સપાટી વિચારું છું। જસ્ટ સપોઝ કે અહીં ઓકે આ સપાટી એ બી છે અને આના લીધે બે માધ્યમો છૂટા પડે છે। સપોઝ કે અહીં માધ્યમ તમારું એક છે, ઉપર માધ્યમ એક અને બીજું છે માધ્યમ બે। ઓકે, સો માધ્યમ એક સપોઝ કે હવા હોઈ શકે, આપણે જસ્ટ એઝમ્પશન કરીએ કે હવા લઈએ અને બીજું માધ્યમ લઈએ પાણી। ઓકે, ડન, એવું ખબર પડી સિમ્પલ છે કે હવામાંથી કિરણ પાણીમાં દાખલ કરવાનું છે। સ્વિમિંગ પુલ વિચારી, જસ્ટ હે ને, કેવું સ્વિમિંગ પુલ તમને એવું લાગતું હશે કે જ્યારે પ્રકાશનું કિરણ અહીંથી પાણીમાંથી ઉપરથી હવાથી માની લો કે સમા જાય છે પાણીના માધ્યમમાં, જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, તો વિદ્યાર્થી મિત્રો એનું શું થવાનું છે? વક્રીભવન થવાનું છે। હવે વક્રીભવન કઈ રીતના થશે એની વાત કરવાની। સો અહીં બે માધ્યમો વિચારવા પડશે આપણે। તો સપોઝ મેં પહેલું માધ્યમ એક લીધું છે હવા, બીજું માધ્યમ લીધું છે મેં પાણી। ઓકે, હવે અહીં જ્યારે પ્રકાશનું કેવું કિરણ લેવાનું છે, તમે જુઓ મેં વ્યાખ્યામાં શું લખ્યું છે, કેવું કિરણ લેવાનું છે? જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, વિદ્યાર્થી મિત્રો કેવું કિરણ છે, ત્રાંસુ, શા માટે ત્રાંસુ છે એ પણ આપણે વિચારીશું। જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, હવે હવા કેવું માધ્યમ છે? પારદર્શક। ઓકે, ડન, આ પણ થઈ ગયું। બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ને, એટલે હવામાંથી પાણીમાં જાય છે, તો આપણે જસ્ટ વિચારીએ કે ત્રાંસુ કિરણ લઈએ, આ રીતનું ત્રાંસુ કિરણ છે, ક્લિયર? ઓકે, આ જ્યારે ત્રાંસુ કિરણ હવામાંથી એટલે કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે શું થવાનું છે? સપોઝ કે જ્યાં પણ આ માધ્યમ છે, બરાબર, માધ્યમને છૂટી પાડતી સપાટી છે અને જ્યાં આપાત થાય છે એ જગ્યાએ આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો એ આપાત કિરણ છે, અને જ્યાં પણ આપાત થતું હોય એને આપણે આપાત બિંદુ કહીએ છીએ, અને તે આગળ જે દોરેલ લંબ હોય સપાટીને એને આપણે લંબ કહેતા હોઈએ છીએ, ક્લિયર? સો અહીં મેં એક લંબ વિચારી લઉં છું આ રીતે। ઓકે, ઓકે, સો જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી કઈ છે? એ બી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે, શું થાય છે? એની દિશા બદલાય છે, શું થાય છે? દિશા, મતલબ કે આ જે દિશામાં જતું હતું, આ જે દિશામાં વિદ્યાર્થી મિત્રો જતું હતું એ દિશામાં હવે જશે નહીં। યાદ રાખજો, જે દિશામાં કિરણ જતું હતું એ દિશામાં જશે નહીં, તો થશે શું? એની દિશામાં ફેરફાર થાય છે। હવે એની જ્યારે દિશા બદલાશે, તો સપોઝ કે આપણે વિચારી લઈએ કે આ રીતે બદલાય છે દિશા, જવાનું તો કઈ જગ્યાએ? આપણે જસ્ટ એને ડોટેડ વડે બતાવું છું કે કિરણ જવાનું તો આ જગ્યાએ, પરંતુ એ કિરણની દિશા બદલાય છે, અને આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે। શું કહે છે? વક્રીભવન। સિમ્પલ છે, વ્યાખ્યા સરળ છે અને ક્લિયર થઈ ગયું। આપણે વ્યાખ્યાને હું ત્રણેક સ્ટેપમાં પૂરું કરું છું। પહેલું, ત્રાંસુ યાદ રાખવાનું છે, શું યાદ રાખીશું? ત્રાંસુ। પ્રકાશનું કેવું કિરણ? ત્રાંસુ। ઓકે, કેવા માધ્યમમાં? તો એક માધ્યમમાંથી, હે ને, એક માધ્યમમાંથી બીજામાં પ્રવેશે છે, ક્લિયર થાય છે? એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, માધ્યમ કેવા હોવા જોઈએ? તો પારદર્શક। ત્યારે શું થાય છે કે જે સપાટી હોય છે, હે ને, માધ્યમોને છૂટી પાડતી સપાટી, તો એ સપાટી આગળ શું થાય છે? પ્રસરણની શું થાય છે વિદ્યાર્થી મિત્રો? દિશા બદલાય છે, શું થાય છે? ની દિશા બદલાય છે, અને આ જે ઘટના બને છે એને આપણે પ્રકાશનું શું કહીશું? વક્રીભવન કહીશું। તો સિમ્પલ છે, મેં તમને આખી વ્યાખ્યા ચાર સ્ટેપમાં પૂરી કરી નાખી છે કે પહેલું, પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શકમાંથી માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે છૂટી એટલે કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ એ કિરણની પ્રસરણની દિશા બદલાય છે, અને એને આપણે શું કહીશું? પ્રકાશનું વક્રીભવન કહીશું। ક્લિયર થઈ ગયું? સો મૂળ જે દિશામાં જવાનું હતું ત્યાં જશે નહીં,
પણ એની દિશા બદલાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? દિશા બદલાય છે. અને આપણે આને શું કહીશું? પ્રકાશનો વક્રીભવન. ઓકે, હવે આ જે કિરણ છે એને આપણે કહી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપાત કિરણ. જે કિરણ આપાત થયું છે તે કિરણ છે આપાત કિરણ. ઓકે, સપોઝ કે એને આપણે નામ આપી દઈએ કે માની લો કે પી અને ક્યુ. પી ક્યુ કિરણ તમારું આપાત કિરણ છે. ત્યારબાદ જે કિરણ વક્રીભવન પામે છે એ કિરણને આપણે વક્રીભૂત કિરણ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? વક્રીભૂત કિરણ. તો અહીં લખી દઉં છું વક્રીભૂત કિરણ. જે કયું છે તમારું વક્રીભૂત કિરણ? તો ક્યુઆર. કયું છે? ક્યુઆર. ઓકે, તમને એ પણ ક્લિયર થતું હશે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સપાટીના લંબ આગળ, જ્યારે સપાટી જે છે બે માધ્યમને છૂટી પાડતી સપાટી કઈ છે? એ બી. ત્યાં આગળ આપણે લંબ વિચાર્યો, આ બિંદુ આપાત બિંદુ છે, તો અહીં જે ખૂણો બને છે એ ખૂણાને આપણે વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો કહીશું? તો આપાત કોણ કહીશું. કયો ખૂણો કહીશું? આપાત કોણ કહીશું. જેમ આપણે પરાવર્તનમાં શીખી ગયા હતા એ પ્રમાણે. સો એને આપણે શું કહીશું? આપાત કોણ કહીશું. તો અહીં જે આઈ છે એને આપણે જસ્ટ આઈ વડે બતાવીએ છીએ, કેમ કે આપાત કોણ તો સિમ્પલ જ છે, સેમ જ છે. પરંતુ આપાત કોણ કયો? તો આપાત કિરણે આપાત બિંદુએ દોરેલ લંબ સાથે જે બનાવેલ ખૂણો હોય એને આપાત કોણ કહે છે. ઓકે, હવે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો કે વક્રીભૂત જે કિરણ છે એ લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે વિદ્યાર્થી મિત્રો વક્રીભૂત કોણ કહીશું. કયો કોણ કહીશું? તો વક્રીભૂત કોણ. ઓકે, અથવા વક્રીભવન કોણ. સો વક્રીભૂત જે કોણ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે નોર્મલી અંગ્રેજીમાં રિફ્રેક્ટિવ કહેવાય છે ને. વક્રીભવન એટલે રિફ્રેક્ટિવ, એંગલ ઓફ રિફ્રેક્શન. સો એને પણ આર વડે દર્શાવાય છે. તેથી કરીને અહીંયા પણ ખાસ કરીને ધ્યાન આપજો કે જેમ આપણે પ્રકાશના પરાવર્તનમાં આરનો મિનિંગ નીકળતો હતો કે પરાવર્તન થાય છે, તો અહીં એ મિનિંગ નથી નીકળતો. અહીં શું થાય છે? વક્રીભવન થાય છે, હે ને. સો વક્રીભૂત કિરણ માટે પણ આપણે નોર્મલી આરને સપોઝ કરી શકીએ છીએ, બરાબર. કારણ કે બંનેમાં અંગ્રેજીમાં આરથી જ શરૂઆત થાય છે. પરાવર્તનમાં પણ રિફ્લેક્શન થાય છે. પરાવર્તન એટલે રિફ્લેક્શન, પણ એનો પણ આર જ છે ને. સેમ એજ વક્રીભવન એટલે શું? રિફ્રેક્શન, તો એનો પણ આર છે. તેથી કરીને પણ અહીંયા નોર્મલી સ્મોલ આર વડે પણ દર્શાવવામાં આવે છે. તો અહીં આઈ એ આપાત કોણ છે તથા આર એ વક્રીભૂત કોણ છે. સો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો તમને કે વ્યાખ્યા શું છે, કોને વક્રીભવન કહીશું. આ જે ઘટનાઓ બને છે ઉપરની ત્રણ, એ બધી ઘટનાઓ વક્રીભવનના લીધે થાય છે. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમ ઉપર હવા છે, હે ને, અને આ શું છે? પાણી. સો સિમ્પલી છે કે જ્યારે એક પ્રકાશનું કિરણ હવામાંથી પાણીના માધ્યમમાં દાખલ થાય છે ત્યારે શું થશે? એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય, અહીં એને પ્રકાશના જે કિરણની દિશા છે એ બદલાય છે, એને આપણે પ્રકાશનું વક્રીભવન કહીશું. સો પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. હવે કદાચ પ્રશ્ન થતો હશે કે વક્રીભવન કેમ થાય છે, હે ને, એનું શું કારણ એવું કે વક્રીભવન થાય છે? કારણ તો ક્લિયર થવું જોઈએ ને. તમને વ્યાખ્યા પણ મેં ક્લિયર કરાવી દીધી. સો વક્રીભવન થવાનું જે મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો એ છે માધ્યમ. હવે માધ્યમના લીધે કેમ થાય છે? માધ્યમમાં જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપમાં ફેરફાર થાય છે. ત્યારે એના અંદર શું થાય છે? ઝડપમાં ફેરફાર થાય છે. અને આ ઝડપના લીધે, આ ઝડપમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ફેરફાર થાય છે. તેના લીધે શું થાય છે? એની પ્રકાશની દિશા બદલાય છે. અને દિશા બદલાશે તો શું થશે? વક્રીભવન થશે. તો સિમ્પલ છે, જ્યારે હવામાંથી, સપોઝ કે હવાનું માધ્યમ છે, પ્રકાશનું કિરણ હવામાંના માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થયું ત્યારે શું થયું? એની ઝડપમાં ફેરફાર થયું. શું થયું? અહીંયા લખી દઉં છું સાઈડમાં યાદ રહેના માટે બ્લેક પેનથી કે એનું મુખ્ય કારણ શું છે. તો અહીં લખી દઉં છું. ઓકે, સો વક્રીભવન, વક્રીભવન થવાનું, વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે? તો પ્રકાશની જે ઝડપ છે, હે ને, પ્રકાશની જે ઝડપ છે એ ઝડપમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ફેરફાર થાય છે. તો અહીં લખી દઉં છું પ્રકાશના ઝડપમાં ફેરફાર થાય છે. શું થાય છે? ફેરફાર થાય છે. અને તેના લીધે શું થશે? વક્રીભવન થાય છે. હવે પ્રશ્ન એ પણ થાય ને કેમ ઝડપમાં ફેરફાર થયો. તમે એક વસ્તુ વિચાર કરો, અહીં હવા છે અને હવામાં પ્રકાશ એક એની સ્પીડ, એની જે ઝડપ છે એમાં ગતિ કરશે, પરંતુ પછી જ્યારે માધ્યમમાં દાખલ થશે તો એ માધ્યમ અવરોધ કરે છે. કોનો અવરોધ કરશે? તો એ પ્રકાશના કિરણનું. તેથી કરીને એને ઝડપમાં ફેરફાર થાય છે. અને જો ઝડપમાં ફેરફાર થશે તો એનું શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? વક્રીભવન થવાનું છે. કોનું થવાનું છે? વક્રીભવન થવાનું છે. તો તમને એટલું પણ ક્લિયર થઈ ગયું હશે કે પ્રકાશનું વક્રીભવન એટલે શું.
હવે બીજી વાત કરીએ એનું કારણ શું છે કે પ્રકાશના ઝડપમાં ફેરફાર થાય છે. ક્યારે ઝડપમાં ફેરફાર થશે? કે જ્યારે એ માધ્યમમાં અથવા તો પોતાના માધ્યમમાં ફેરફાર કરશે અથવા તો માધ્યમ બદલશે. સપોઝ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. જરૂરી નથી કે હવામાંથી પાણીમાં જશે, પાણીમાંથી પણ હવામાં જઈ શકે, તો પણ ઝડપમાં ફેરફાર થશે. તો પણ શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? વક્રીભવન થવાનું છે. તો પણ શું થશે? વક્રીભવન તો થવાનું છે. હવે ખાસ કે આ જે વક્રીભવન છે, જેમ આપણે પરાવર્તનના નિયમો વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા હતા, સેમ એઝ વક્રીભવનના પણ નિયમો છે. તો અહીંયા લખી દઉં છું કે પ્રકાશના વક્રીભવન ના નિયમો. ઓકે, તો હવે તમે ક્લિયર કરો કે જેમ પ્રકાશના પરાવર્તનના નિયમો હતા, સેમ એઝ અહીં પણ પ્રકાશના વક્રીભવનના નિયમો છે. જેમાં ખાસ કરીને પહેલો જે નિયમ છે એ સેમ પરાવર્તનને લગતો છે. તો અહીં તમને લખું છું તો તમને વધારે આઈડિયા આવશે કે સપોઝ કે આપાત કિરણ પછી અહીં કયો કિરણ આવશે? કે વક્રીભૂત કિરણ. કયું કિરણ? વક્રીભૂત કિરણ. અને બે માધ્યમો ને છૂટી પાડતી સપાટી આગળ અથવા સપાટી પર દોરેલ લંબ, હે ને, એટલે કે આપાત બિંદુ જે દોરેલ લંબ છે, આપાત બિંદુએ દોરેલ અથવા દોરેલો લંબ આ બધા જ એક જ સમતલમાં હોય છે. તો તમને એટલું ક્લિયર થઈ ગયું હશે કે જેમ પરાવર્તનના નિયમ હતા, પરાવર્તનમાં જે પહેલો નિયમ હતો કે આપાત કિરણ પછી પરાવર્તન કિરણ અને આપાત બિંદુએ જે દોરેલ લંબ છે આ બધા એક જ સમતલમાં હોય છે, તો સેમ એઝ આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમની છૂટી પાડતી સપાટી આગળ જે આપાત બિંદુએ દોરેલ લંબ છે એ બધા જ કેવા વિદ્યાર્થી મિત્રો? એક જ સમતલમાં હોય છે. એટલે કે આપાત કિરણ આપાત બિંદુએ સોરી જે બે માધ્યમની છૂટી પાડતી સપાટી આગળ આપાત બિંદુએ જે દોરેલ લંબ છે એ અને વક્રીભૂત કિરણ આ બધા જ વિદ્યાર્થી મિત્રો એક જ સમતલમાં હોવાના છે. જે પરાવર્તનનો નિયમ હતો એના રીતે જ આપણે યાદ રાખવાનું છે. ફક્ત અહીં જે કિરણ છે એ વક્રીભૂત કરી નાખજો તો ઓટોમેટિકલી તમને એક નિયમ પરથી બે નિયમો યાદ રહી જશે. પરંતુ જે બીજો નિયમ છે એ ખાસ કરીને પેલા અંદર શું હતું કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હતા, પરંતુ અહીં એવું નહીં થવાનું. અહીં આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન નહીં થાય વિદ્યાર્થી, સોરી પરાવર્તનની વક્રીભૂત કોણ એ સમાન થવાના નથી વિદ્યાર્થી મિત્રો. તો શા માટે નહીં થાય? તમે જો કે જ્યારે દિશા બદલે છે, જ્યારે એ દિશા બદલે છે ત્યારે શું થાય છે કે એની ઝડપમાં ફેરફાર થાય છે. ઝડપમાં ફેરફાર થવાના લીધે કોણમાં શું થાય છે? વધારો અથવા ઘટાડો થશે. સિમ્પલ છે. અહીં શું થાય છે? હવામાંથી પાણીમાં દાખલ થાય છે તો ઝડપમાં શું થાય છે? ઘટાડો. તેથી કરીને કોણ પણ થોડું ઘટે છે. તો એવું કહી શકાય કે અહીં આપાત કોણ અને વક્રીભૂત કોણ સમાન નહીં હોય. તો શું થવાનું? તો આના માટે હવે નિયમ બદલાઈ જશે. તો આપણે યાદ રાખીએ કે જ્યારે તો અહીં સિમ્પલી રીતે વ્યાખ્યા લઈશું આપણે કે સપોઝ કે જે આપાત કોણ છે, આપાત કોણ તો આપાત કોણનો સાઇન બરાબર, આ થોડું તમને કોમ્પ્લિકેટેડ લાગશે પણ હાલ આપણે વિચારીએ કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો શું? તો ગુણોત્તર અચળ રહે છે. શું રહે છે? અચળ રહે છે. તો આજે અચળ રહે છે એ આપણો બીજો નિયમ થાય. સિમ્પલ કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન આપણે સિમ્પલ યાદ રાખીશું કે આપાત કોણ વક્રીભૂત કોણ સમાન નહીં થાય. તો શું થશે કે બંનેના સાઇનના મૂલ્યોના જે ગુણોત્તર છે અચળ રહેવાના છે. અને આ નિયમને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખજો, આને આપણે સ્નેલનો નિયમ પણ કહીએ છીએ. તો અહીં લખી દઉં છું આ નિયમને સ્નેલનો નિયમ પણ કહે છે, જેને લખી દઉં સાઈડમાં
કે સ્નેલનો નિયમ કહે છે, બરોબર, કોનો નિયમ કહે છે, સ્નેલનો નિયમ. ઓકે, બીજી વાત કે આ જે આપાતકળનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એ ચોક્કસ પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. મતલબ શું? એવું નથી દરેક માટે લાગુ, તો સિમ્પલી છે કે પ્રકાશના આપેલ રંગ, બરોબર, અથવા તો માધ્યમની જે જોડ છે, અથવા તો ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને, બરોબર, શું તો ચોક્કસ પરિસ્થિતિ, અમુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવે છે, એના ઉપર લાગુ પડે છે. તો સપોઝ કે અમુક લિમિટેશન જોઈ લઈએ કે આપાતકળનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન. મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે પ્રકાશનું કિરણ ત્રાંસુ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ત્રાંસુ. જો એક્ઝેક્ટ લંબ ઉપર જ આપાત થાય છે તો શું થશે? તો અહીં પરાવર્તન થવાનું નથી, બરાબર, સોરી, પરાવર્તન વક્રીભવન થવાનું નથી. સેમ એઝ, તો પ્રકાશનું કિરણ ત્રાંસુ હોવું જોઈએ, એટલે ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાતકોણનો સાઇન. સાઇન શું છે? તો ત્રિકોણમિતીય વિધેય છે, જે ટોટલ છ આવશે. તમે જ્યારે મેથ્સના અંદર બીજા ચેપ્ટર તમે ભણશો, બરાબર, ત્રિકોણમિતિ, ત્યારે તમને ક્લિયર થઈ જશે. જેને આપણે સાઇનને એસ આઈ એન ઈ આખો કહેવાય છે, પણ શોર્ટમાં ઈ નથી લખતા, સિમ્પલી એસ આઈ એન લખીએ છીએ. તો આપાતકોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન આ બંનેના ગુણોત્તર કેવા રહેતા હોય છે? અચળ. તો અહીં હું લખી દઉં છું કે આપાતકોણનો સાઇન એટલે કે સાઇન આઈ, આઈ એટલે આપાતકોણનો સાઇન, ઓકે, પછી ગુણોત્તર લેવાનું એટલે ભાગાકાર, મતલબ બંને રેશિયો થશે. અને વક્રીભૂત કોણનો સાઇન, તો વક્રીભૂત કોણને પણ વિદ્યાર્થી મિત્રો આપણે એનો પણ સાઇન લેવાનું છે, પણ વક્રીભૂત કોણ હોય છે એને પણ સ્મોલ આર વડે અહીંયા દર્શાવીએ છીએ, તો એનો પણ આર, ઓકે. કેમ એક તમને કારણ ક્લિયર થશે, કારણ કે અંદર એને પણ રિફ્રેક્ટિવ કહેવાય છે. સો એંગલ ઓફ ઇન્સિડેન્ટ અને એંગલ ઓફ રિફ્રેક્શન, હે ને, બંને સાઇન એટલે કે આપાતકોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન, આ બંનેના ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો હંમેશા કેવા રહેવાના છે? અચળ રહેવાના છે. કેવા રહેવાના છે? અચળ. સો આ એક નિયમ થઈ ગયો છે જેને આપણે સ્નેલનો નિયમ કહીએ છીએ. કોનો નિયમ કહીએ છીએ? સ્નેલનો નિયમ પણ કહીએ છીએ, જે વક્રીભવનનો બીજો નિયમ છે, બરાબર. સો વક્રીભવન હવે ટોટલ બે નિયમો તમને ક્લિયર થઈ ગયું છે. બીજી વાત ખાસ કરીને યાદ રાખો કે આ નિયમ કોના માટે સાચો પડે, મેં તમને હાલ જ વાત કરી. ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને, મતલબ શું કે આપાત કોણ છે વિદ્યાર્થી મિત્રો, આપાત કોણ એટલે કે તમે જે આપાત કરો છો, કિરણ ત્રાંસુ હોવું જોઈએ, લંબ ઉપર આપાત ન થતો હોવું જોઈએ, મતલબ ખૂણો કેવો હોવો જોઈએ? તો ઝીરો કરતા મોટા હોવો જોઈએ, હે ને. લંબ ઉપર આપાત થશે તો ખૂણો કેવો હશે? ઝીરો. સો મતલબ આપાત કોણ, આપાત કોણ જે છે વિદ્યાર્થી મિત્રો, લંબ ઉપર થવો જોઈએ નહીં, કારણ કે એ કન્ડિશનમાં વક્રીભવન થવાનું નથી. તેથી આપણો ખૂણો ઝીરો કરતા મોટો હોવો જોઈએ. બીજી વાત, કોના કરતા નાનો? તો 90 કરતા નાનો હોવો જોઈએ, કારણ કે જ્યારે 90 ઉપર આપાત થશે ત્યારે પણ વક્રીભવન થવાનું નથી. 90 ઉપર એટલે કેવી રીતના? સીધો આ જે સપાટી છે આ રીતે આપાત થાય, તો આ રીતે આપાત થશે તો પણ અહીંયા વક્રીભવન થશે નહીં. સિમ્પલ છે, 0 કરતા મોટો અને 90 કરતા નાનો હશે તો જ આ નિયમ લાગુ પડશે. એટલે કોનો નિયમ? સ્નેલનો નિયમ લાગુ પડશે. શું વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને બધું ક્લિયર થઈ ગયું છે. આપણે કયા કયા ટોપિક કવર કર્યા એની પણ ચર્ચા કરી. સ્ટાર્ટિંગમાં આપણે વક્રીભવનની વાત કરી, ક્યાં ઘટનાઓ ક્યાં ક્યાં જોવા મળે છે. બીજી વાત કરી કે પ્રકાશનું વક્રીભવનનો નિયમ શું છે. નિયમમાં તમને ક્લિયર થઈ ગયું છે કે પ્રકાશનું કિરણ ત્રાંસુ હોવું જોઈએ. આ ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમ કેવા હોવા જોઈએ? પારદર્શક. ત્યારે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ આ કિરણની પ્રસરણની દિશા બદલાય છે, જેને પ્રકાશની વક્રીભવનની ઘટના કહે છે. ક્લિયર? તો તમને માધ્યમમાં બધું ક્લિયર થઈ ગયું છે. બીજું કે કારણ શું છે વક્રીભવન થવાનું? કારણ શું છે મુખ્ય, હે ને, શું કારણ છે? તો ઝડપમાં ફેરફાર થાય છે. કેમ ઝડપમાં ફેરફાર થાય છે? કારણ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશ પ્રવેશે છે ત્યારે એને ઝડપમાં શું થાય છે? ફેરફાર થાય છે. તેથી કરીને પ્રકાશનું કિરણ વક્રીભવન થાય છે. ઓકે, હવે એના નિયમો પણ સ્ટડી કરી લીધા આપણે. નિયમ શું છે? તો પહેલો નિયમ તમને ક્લિયર છે, જે પરાવર્તનને લગતા છે, કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર જે દોરેલ આપાત બિંદુ, જે દોરેલ લંબ છે, એ બધા જ એક જ સમતલમાં હોય છે, જે કોમન નિયમ છે પેલા જેવો જ, પણ કિરણ આપણે અહીંયા વક્રીભૂત કરી નાખશું. બીજો નિયમ પણ સરળ છે, અહીંયા ખૂણાઓ સમાન હોતા નથી, કારણ કે દિશા બદલાય છે. તો ખૂણા સમાન નહીં હોય તો શું થશે? એમનો ગુણોત્તર છે અચળ રહેશે. પણ કોનો ગુણોત્તર? આપાતકોણનો સાઇન અને વક્રીભૂતનો પણ સાઇન, બંનેનો ગુણોત્તર કેવો રહેતો હોય છે? અચળ, જેને આપણે શું કહીશું? સ્નેલનો નિયમ કહીશું. અને આ આપાતકોણનો જે લિમિટેશન છે, મર્યાદા છે, જે 0 કરતાં વધારે અને 90 કરતાં ઓછી હોવી જોઈએ તો જ શું થશે? વક્રીભવન થવાનું, મતલબ થવાનું છે. બીજો કે નિયમ લાગુ પડશે. સો આવતા લેક્ચરમાં આપણે આ અચળ મૂલ્ય ડિપેન્ડ છે કોના ઉપર એ પણ જોઈશું, અને આગળના નિયમની ક્યાં, મતલબ આ જે નિયમ છે ક્યાં એપ્લાય થાય છે એની પણ ચર્ચા કરવાની રહેશે.